મિનિમમ સપોર્ટ પ્રાઇસની બાબતે ચાર વિધાન આપેલા છે, કયું સાચું છે કયું ખોટું છે એ આપણે કહેવાનું છે. મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે ટેકાના ભાવ જે સરકાર દ્વારા રજૂ કરવામાં આવે એ, બરાબર, દરેક કપાસ માટે અને બધા માટે રજૂ કરતા હોય. તો પહેલું એવું કહે છે કે જો માર્કેટ પ્રાઇસ ઊંચી હશે તો ખેડૂત જે છે એ પોતાની પ્રોડ્યુસ ગવર્મેન્ટ સરકારને વેચશે. આ વિધાન સાચું પડશે ખોટું પડશે? વિધાન એવું કહે છે જો પાકની માર્કેટ કિંમત માર્કેટ પ્રાઇસ ઊંચી હશે તો ખેડૂત જે છે એ પોતાની પ્રોડ્યુસ સરકારને વેચશે. સાચું ખોટું? ખોટું. હા, કોમન સેન્સની વાત છે ને, સમજી ગયા તમે? તો આ કેવું કોમન સેન્સની વાત છે. માર્કેટ પ્રાઇસ ઊંચી છે તો સરકારને હું લેવા વેચશે, સરકારની કિંમત તો નીચે છે, જ્યાં વધુ ફાયદો થાય ત્યાં જ વેચશે ને, બરાબર. તો ઘણી બધી વાર વિદ્યાર્થીઓ અમુક વાર આવી પણ ભૂલ કરતા હોય છે, આવું વિધાન પણ સમજી શકતા નથી, બરાબર. હવે તમે વિચારો, આમાં કોઈ આમાં એકદમ કોમન સેન્સની વાત છે, આ કોઈ રોકેટ સાયન્સ કેવું છે નહીં. તો જો માર્કેટ પ્રાઇસ, બે વસ્તુ આવે, એક તો માર્કેટ પ્રાઇસ અને એક તો એમએસપી. એમએસપી એટલે જે સરકારે નક્કી કરી, એ એમએસપી જે નક્કી કરેલી છે એના આધારે એ સરકારને વેચી શકે. સરકારને નથી વેચવું તો માર્કેટમાં વેચી દે, અને માર્કેટ પ્રાઇસ જો ઊંચી હોય તો ખેડૂત ત્યાં જ વેચશે ને, ખોટ. ઘાટાનો સોદો શું લેવા કરશે? પહેલું ખોટું છે. બીજું, એમએસપી ઇન્શ્યોર ખાતરી કરે છે કે મિનિમમ ફિક્સ્ડ પ્રાઇસ ફોર ધ ફાર્મર્સ યીલ્ડ. સરકાર ખેડૂતનું જે કોઈ પણ પ્રોડક્શન કરે તો એને એની ઓછામાં ઓછી આટલી કિંમત તો મળશે જ તે, એની ખાતરી કરે છે. તો હા, બરાબર, સાચી વાત છે. કેમ? કારણ કે સરકાર જે છે, હવે ચલો અહીં હું તમને બીજું પણ વાત કહી દઉં. આખા વર્ષમાં સરકાર એમએસપી કેટલી વાર રજૂ કરે છે? તો આખા વર્ષમાં સરકાર બે વાર એમએસપી રજૂ કરે છે, એક તો ખરીફ પાક માટે અને એક તો રવિ પાક માટે. ખરીફ પાક માટે અને રવિ પાક માટે બે વાર રજૂ કરે છે. જાયદ પાક માટે એમએસપી રજૂ કરવામાં આવતી નથી. આ વસ્તુ મેં તમને શું લેવા કીધું? વિધાનમાં પૂછાઈ જશે, વન લાઇનરમાં પૂછાઈ જશે કે કેટલી વાર રજૂ કરે છે આખા વર્ષમાં, તો કે બે વાર, ખરીફ માટે અને રવિ માટે. જાયદ માટે રજૂ કરતી નથી. વિધાનમાં કે ગમે તમને આ વસ્તુ ભટકાઈ જાય. પાક વાવવાનો હોય એ પહેલાં રજૂ કરી દે, પાક વાવવાનો હોય એ પહેલાં સરકાર રજૂ કરી અને કહી દે કે ઘઉં માટે, રવિ પાક માટે આટલા આટલી કિંમત જે છે રજૂ કરવા માટે. આ એક રીતે ખેડૂતને ખાતરી આપશે કે હું ઘઉં વાવી દઉં, જો કાંઈ નહીં મળે તો આટલા પૈસા તો મળશે જ તે. માર્કેટમાં ભલે ભાવ હાવ ખાડે જતો રહે પણ આટલા પૈસા તો મળી જશે. એટલે એક રીતે ખેડૂત માટે ખાતરી ઇન્શ્યોર કરે છે, ગેરંટી મળી જાય છે કે મિનિમમ આટલી કિંમત તો, મિનિમમ ફિક્સ્ડ પ્રાઇસ આટલી કિંમત તો મળી જ જશે ઈલ્ડની. તો બીજું વિધાન સાચું પડી જશે, બરાબર. ઇટ ઇઝ હેલ્પફુલ ઇન ફૂડ સિક્યોરિટી મિશન. ફૂડ સિક્યોરિટી મિશન માટે આ મહત્ત્વનું છે. આ વિધાન સાચું પડશે ખોટું પડશે? આ વિધાન સાચું પડશે, બરાબર. કેમ? કારણ કે આપણે ઓલરેડી જે મેં તમને નાપસા ચલાવ્યું, નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ, તો એ તો ફૂડ સિક્યોરિટી માટે જ છે. અને ત્યારે મેં તમને આ ત્યારે તે આ વસ્તુ એમએસપી સાથે લિંક કરી દીધી હતી, બરાબર. એટલે તમે સમજી ગયા કે આ વિધાન ત્યારે સાચું પડશે તે. આગળ વાત કરીએ કે ઇટ ઇઝ હાઈલી પ્રોફિટેબલ ફોર ફાર્મર. ખેડૂતો માટે આ ખૂબ જ નફાકારક છે અને ખેડૂતોને આના કારણે ઘણો બધો નફો થાય છે. સાચી વાત કે ખોટી વાત? બિલકુલ ખોટી વાત. કારણ કે સરકાર ખેડૂતોને આનેથી કોઈ એટલો બધો નફો થતો નથી. કારણ કે એપીએમસીની અંદર, મંડીની અંદર ઘણી બધી કાર્ટેલાઇઝેશનને એ બધું જોવા મળે છે. એ ટોપિક આગળ આવશે તો આપણે જોઈશું. બાકી પીએસઆઈ માટે એટલો મહત્ત્વનો છે નહીં. અહીંયા ફિક્સિંગ થઈ ગયેલું હોય છે એટલી બધી કિંમત મળતી નથી. ઓકે, ખ્યાલ આવ્યો? કંઈ ડાઉટ હોય તો પૂછવામાં.